નમસ્કાર, સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. રાજ્યના અલગ અલગ શહેરોમાં રખડતા શ્વાનો અને પશુઓને વિવિધ રોગો થતા હોય છે, જેની સારવાર માટે સરકાર તો કાર્ય કરી રહી છે, પણ આવી સેવા કરવા માટે લોકો પણ કાર્ય કરતા હોય છે. ત્યારે ધાગંદામાં રહેતા આશીષભાઈ ઠક્કર છેલ્લા 4 વર્ષથી આવા પશુઓની સારવાર કરી રહ્યા છે. 2 દિવસના ગીર સોમનાથના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવા બંદર ખાતે 2.75 કરોડથી વધુ વિશ્વ કક્ષાના બંદરના ખાતમુહૂર્ત કર્યા બાદ રાત્રે સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં VIPમાં રાત્રિ રોકાણ બાદ સવારે સોમનાથ મંદિરમાં પરિવાર સાથે પૂજામાં જોડાયા હતા. દહેગામથી ઉત્કેશ્વર જવાના માર્ગ ઉપર હોમ પેટ્રોલ પંપની સામે 2 વેગેનર ગાડી સામસામે ટકરાતા 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મધમાખી અને માનવોનો સંબંધ ખૂબ જ પ્રાચીન ગણવામાં આવે છે, ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી અને નવસારી બાગાયતી વિભાગ સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે 2 દિવસીય મધમાખી ઉછેર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લાના મેઘરજના અંત્યાર વિસ્તારમાં આવેલા કસાણા ગ્રુપ ગામ પંચાયત ખાતે આજ રોજ લાખોના ખર્ચે બનાવેલા નવીન ગ્રુપ ગામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ચોટીલામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ નિધિ માટે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું. આબુ રોડ પાસેથી હરિયાણા બ્રાન્ડની ગેરકાયદેસર વિદેશી દારૂની 531 પેટી સાથે 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનનપુર ગામે કડવા પાટીદારોની કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું પ્રથમ ફોટો મંદિરની સ્થાપના કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા વેરા નહીં ભરનાર મિલકત માલિકો સામે લાલ આંખ કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સાબરકાંઠા અરવલ્લી સાંસદની ગ્રાન્ટમાંથી આવેલ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સવિન જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પ્રાંતિજ ખાતે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાપડ એસોસિએશનની જનરલ સભા યોજાઈ હતી, જેમાં પ્રમુખ સહિત હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. અમદાવાદથી પસાર થતી પેસર્સ ટ્રેન સર્વિસનું વિસ્તરણ. મોરબીમાં 7 વર્ષની અફક બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો, હત્યાની આશંકા. અમદાવાદના જુહાપુરામાં આવેલા ફતેવાડી નજીક પોલીસ પર હુમલો. ભાજપની સૌથી મોટી બોડી પાર્લામેન્ટની બોર્ડના સભ્યોની જાહેરાત, 13 નેતાઓને મળ્યું સ્થાન. અમદાવાદ સિવિલના આખા ઓર્થોપેડિક વિભાગના 50થી વધુ તબીબીઓએ એક સાથે કોરોના રસી લીધી. થરાદમાં લૂડો ગેમમાં 10 લાખનું દેવું થતા યુવકે કેનાલમાં લગાવી મોતની છલાંગ. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું, ભારત સાથે અમારા સંબંધ વધુ મજબૂત થશે. ભારત સામેની પ્રથમ 2 ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર. ઇરાકના બગદાદમાં 2 આત્મઘાતી હુમલા, 28 લોકોના મોત. રાજકોટ શહેરમાં 1 સપ્તાહમાં 5 જેટલા અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. માધાપર ઓવરબ્રિજ પાસે અકસ્માત, દંપતીનું મોત. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત કથરી. કર્ણાટકના શિવમોગામાં ભીષણ બ્લાસ્ટ, 8 લોકોના મોત. પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં લાગી ભીષણ આગ. CM રૂપાણીના હસ્તે 498 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ. તો આ સાથે સમાચાર સુપર ફાસ્ટ અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.